नमस्कार मित्रों, फरी एक वक्त अपनी यूट्यूब चैनल मेट स्टोरी में तमारू स्वागत है। आज आप धोरण 10 विषय विज्ञानी प्रथम परीक्षा एट के प्रथम निदान कसोटी ऑक्टोबर 2021 प्रश्नपत्र संपूर्ण सॉल्यूशन मेळवीशु। तो पहला हजू सुधी जो आपने आ चेनल सब्सक्राइब न करी हो तो अत्यार ज करी लो, तथा मित्रों ने सॉल्यूशन मिली रहे वीडियो शेयर करो। चलो मित्रों, जो धोरण 10 विषय विज्ञान कुल गुण है 80 विभाग में आपेला है। कुल 16 प्रश्नों, 16 गुणों से दरेकना एक गुण है। जो है पहला सवाल, रिडक्शन करता पदार्थों खाली जगह थाय से तो जवाब आवशे ऑक्सीडेशन। बीजू है कवचना डंग थी खाली जगह स्त्राव थवाने कारणे आपने पीड़ा थाय से तो जवाब आवशे मिथेनोइक एसिड। त्यारबाद से वनस्पतियों में जलवाहक खाली जगह माटे जवाबदार से तो जवाब आवशे पाणीना वहन। चौथों पूछायेलू है, अरीसानी सामे तमे गमे त्यां उभा रहो पण प्रतिबिंब थतुं मळे चतुं मळे तो अरीसो खाली जग्या हशे तो जवाब आवशे समतल अथवा बहिगोळ। चलो खरा खोटा छे जोईए। पांचमो, वनस्पतिओ अने प्राणीओ 8400400400। जी हाँ, याद कर लीजिए व्हाट्सअप नंबर, क्योंकि अब चाहे आपका मैथ्स का सवाल हो या फिजिक्स केमिस्ट्री बायोलॉजी का, आपके हर डाउट हर क्वेश्चन का मिलेगा तुरंत वीडियो सॉल्यूशन, वो भी आपके व्हाट्सअप पर अपने फोन पे डाउनलोड का 8400400400 नंबर सेव कर लीजिए और चैट ओपन कीजिए। और जो भी आपका डाउट है उस सवाल की आपको फोटो खींचनी है, उसे क्रॉप करना है और 5 सेकेंड में आपको उसका वीडियो सॉल्यूशन मिल जाएगा। क्लास 6 से 12 IIT जी नीट CBSE बोर्ड और सभी स्टेट बोर्ड के बच्चों के लिए। तो देर किस बात की, अभी जाइए और 8400400400 अपना सवाल व्हाट्सअप कीजिए और अपने सभी डाउट्स को आउट कीजिए। लिंक डिस्क्रिप्शन में है। क्रियात्मक एकम नु नाम आपो तो चेतातंत्र ना रचनात्मक अने क्रियात्मक एकम चेताकोष छे। त्यारबाद छे दळ संचयनो नियम लखो तो कोई पण रासायनिक प्रक्रियामां द्रव्यनું सर्जन કે વિનાશ થઈ શકતો નથી। 15મું છે અગ્નિશામક સોડા એસિડ આગને કેવી રીતે બુઝાવે છે તો સોડા એસિડ હવાનો સંસર્ગ બંધ કરીને આગને બુઝાવે છે। 16મું છે પર્યાવરણને સૌથી વધારે અસર કોનાથી થાય છે તો પર્યાવરણને સૌથી વધારે અસર માનવ પ્રવૃત્તિઓથી થાય છે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિભાગ બી અહીં આપેલો છે, દરેકના 2 ગુણ છે, ટોટલ 20 માર્ક્સનો આ વિભાગ છે। જોઈએ એના સવાલ, પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે તો જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી CO2 વનસ્પતિઓ તે વાતાવરણમાંથી પ્રાપ્ત કરે, H2O તે વનસ્પતિના મૂળ ભૂમિમાંથી શોષણ કરે અને ઉર્જા તે વનસ્પતિ સૂર્યમાંથી પ્રાપ્ત કરે। અથવાનો સવાલ છે, આપણા જઠરમાં એસિડના કાર્ય શું છે તો આપણા જઠરમાં એસિડના કાર્યો કંઈક આ પ્રમાણે છે, ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવોનો નાશ કરે છે, જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે, પેશીન ઉત્સર્જકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે અને અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે। ત્યારબાદ છે વનસ્પતિના મૂળ પ્રકાશથી વિરુદ્ધ વૃદ્ધિ પામે છે તો જવાબ આપી શકાય વનસ્પતિના મૂળ પાણી અને ગુરુત્વા ખેંચાણની દિશામાં હલનચલનનો પ્રતિસાર આપે છે। મૂળની ગુરુત્વા ખેંચાણ ઉત્તેજના સામેનો પ્રતિચાર ઘન ભૂ આવર્તન છે, જ્યારે પાણીની ઉત્તેજના સામેનો પ્રતિચાર ઘન જલાવરણ છે। આથી મૂળ પાણી અને ગુરુત્વા ખેંચાણની દિશામાં અર્થાત પ્રકાશથી વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે છે। ત્યારબાદ છે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે તો જવાબ આવશે નીચેની લાક્ષણિકતાઓ ધરાવતા સ્ત્રોતને ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કહે છે, જેમાં આવશે તે એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે, તે સરળતાથી ઉપલબ્ધ હોય, તે સંગ્રહ તથા પરિવહનમાં સરળ હોય અને તે સસ્તો હોય। ત્યારબાદ છે ઉત્તમ બળતણ કોને કહે છે તો જવાબ આવશે જે બળતણ ધુમાડો કે રાખ ઉત્પન્ન કર્યા વગર સંપૂર્ણ દહન પામે, ઓછી માત્રામાં દહન દરમિયાન વધારે માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરે, સરળતાથી પ્રાપ્ત અને સસ્તું હોય, તે પ્રદૂષણ ન કરતું હોય તેમજ કોઈ અવશેષ બાકી ન રાખે તેને ઉત્તમ બળતણ કહેવાય। આગળ જોઈએ, આગળનો સવાલ છે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે તો જવાબ આવશે વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહે છે, જીવાણુ અને ફૂગ વિઘટકો છે, તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે, આ સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે, તેથી વિઘટકો દ્રવ્યોના ચક્રિય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે। આગળ છે લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ તો જવાબ આવશે ધાતુ ક્ષારણને લીધે લોખંડની વસ્તુ પર કાટ લાગે છે, આથી કાટથી બચવા માટે લોખંડની સપાટી ઉપર રંગ લગાવવામાં આવે છે, જેને કારણે લોખંડ અને હવાનો સંપર્ક થતો નથી, પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને તેને કાટ લાગતો નથી। અથવામાં પ્રશ્ન પૂછાયેલો છે, તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે શા માટે તો જવાબ આપી શકાય તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થ હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થને ખારો કરે છે, આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે। આગળ છે ખનિજ ક્ષાર કોને કહે છે તો વ્યાખ્યા લખવાની છે, લખી શકાય દરિયામાં ઓગળેલા દ્રવ્ય ક્ષારોને ધન ક્ષારમાં નિક્ષેપિત કરતા મોટા સ્ફટિકો અશુદ્ધિઓને કારણે કથઈ રંગના બને છે જેને શનિ ક્ષાર કહે છે।
ત્યારબાદ છે નદીમાં તરતી માછલીઓને વિંધવી મુશ્કેલ છે, તો જવાબ આવશે નદીમાં તરતી માછલી પરથી આવતા પ્રકાશના કિરણો પાણીના ઘટ્ટ માધ્યમમાંથી હવાના પાતળા માધ્યમમાં પ્રવેશે છે, ત્યારે તેમનું વક્રીભવન થઈ લંબથી દૂર જાય છે, પરિણામે અવલોકન કરતા અને માછલી તેના મૂળ સ્થાનથી ઊંચે દેખાય છે, આમ અવલોકન કરતા માછલીનું સાચું સ્થાન નક્કી ન કરી શકતો હોવાથી નદીમાં તરતી માછલીને વિંધવી મુશ્કેલ છે। ત્યારબાદ છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું, તો તેનો જવાબ આપી શકાય ઊંચો અવરોધ ધરાવતા વાહક તાર જેવા કે નિક્રોમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તે ગરમ થાય છે, માત્ર શુદ્ધ અવરોધીય પરિસ્થિતિમાં પ્રાપ્તિ સ્થાનની સંપૂર્ણ ઉર્જા સતત ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે, આને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે। વિદ્યુત પ્રવાહની તાપીય અસર અર્થાત વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણનો ઉપયોગ વિદ્યુત હીટર, વિદ્યુત ઇસ્ત્રી વગેરે જેવા ઉપકરણમાં થાય છે। આગળનો સવાલ છે ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન CFC ગણાય છે કેવી રીતે, તો તમે સ્ક્રીન પર મિત્રો જવાબ જોઈ શકો છો, જે પ્રમાણે તમારે લખીને જાતે મોઢે કરીને વાંચીને લખવાની કોશિશ કરવાની છે જેથી કરીને તમને આવડે। ત્યારબાદ છે આગળ વિભાગ C, પ્રશ્નોના ઉત્તર આપવાના છે, દરેકના 3 ગુણ છે। જોઈએ સવાલ પહેલો છે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ, તો તમે સ્ક્રીન પર તેનો અરીસાનો ઉપયોગ જોઈ શકો છો, જે તમારે વાંચીને મોઢે કરીને સમજીને જાતે લખવાની કોશિશ કરવાની રહેશે। બીજો છે લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી જણાવો, તો તેનો જવાબ પણ અહીં આપેલો છે, તમે મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યારબાદનો પ્રશ્ન છે દ્રવ્યની અવરોધતા કયા કયા પરિબળો પર આધાર રાખે છે તે જણાવો, તો તેનો જવાબ તમે અહીં જોઈ શકો છો, જે તમે લખી શકશો અથવામાં પ્રશ્ન પૂછાયેલો છે સમતોલીય રાસાયણિક સમીકરણનું મહત્વ લખો, તો તેનું તમારે મહત્વ અહીં જોઈને લખી શકો છો। ત્યારબાદ છે સૂચક એટલે શું, એસિડ બેઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો, તો તેમાં કયા કયા સૂચકો વપરાય છે તે અહીં દર્શાવેલું છે, જે તમે વાંચી લેજો। ત્યારબાદ છે અથવામાં ટૂંક નોંધ સ્વયંપોષી પોષણ, તો સ્ક્રીન પર તમને દેખાઈ રહી છે સ્વયંપોષી પોષણની ટૂંક નોંધ, જે તમારે મોઢે કરી જાતે લખવાની કોશિશ કરવી જેથી કરીને તમને આવડી જાય। આગળ છે સ્વયંપોષી સજીવો તેમની જરૂરિયાતની કાચી સામગ્રી કેવી રીતે મેળવે છે, તો તેનો જવાબ પણ અહીં આપણે આપેલો જ છે, તમે જોઈ શકો છો અને લખી પણ શકો છો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ ટૂંકમાં સમજાવો રાસાયણિક સંદેશા વ્યવહાર, તો તેના વિશે તમારે ટૂંકમાં લખવાની છે, તો તે તમે લખી શકશો। ત્યારબાદ આગળ જોઈએ ટૂંકનો લખો થર્મલ પાવર પ્લાન્ટ, તો થર્મલ પાવર પ્લાન્ટની મિત્રો તમારે ટૂંકનો લખવાની છે, જે તમારે જોઈને વાંચીને સમજીને જાતે લખવી। ત્યારબાદ આગળ છે જૈવિક વિશાલન, તો તેના વિશે ટૂંકનો કંઈક આ પ્રમાણે તમે લખી શકો। ત્યારબાદ આવે છે વિભાગ D, પ્રત્યેકના 4 ગુણ છે, ટોટલ 20 માર્ક્સનો આ વિભાગ છે। જોઈએ પહેલો સવાલ નિવસન તંત્રમાં ઉર્જા વહનના અભ્યાસ પરથી તારવેલી સમજૂતીના મુદ્દાઓ જણાવો, તો કયા કયા મુદ્દાઓ આપણે તારવી શકીએ તે તમે જોઈ શકો છો, જે તમારે લખીને જાતે મોઢે કરીને લખવાનું રહેશે। મિત્રો તમારા મિત્રોને પણ આ પેપર શેર કરો જેથી કરીને તેઓને પણ સંપૂર્ણ જવાબ આવડી જાય। અથવામાં પ્રશ્ન પૂછાયેલો છે ટૂંક નોંધ ક્ષારણ, ક્ષારણની ટૂંક નોંધ અહીં લખવાની છે, જે તમને દર્શાવેલી છે, જે પ્રમાણે તમે લખીને પૂર્ણ કરી શકશો। ત્યારબાદ આગળનો સવાલ છે નિર્બળ અને પ્રબળ એસિડ તથા નિર્બળ અને પ્રબળ બેઝ કોને કહે છે, અથવાનો પ્રશ્ન છે વસ્તુનું પ્રતિબિંબ રચાયું છે તેમ ક્યારે કહેવાય અને પ્રતિબિંબના પ્રકાર વિશે સ્પષ્ટતા કરો, તો ક્યારે રચાયું ગણાય તેમ લખી શકાય છે અને તેના કેટલા પ્રકાર છે તેના વિશે પણ તમે માહિતી આપી શકો છો। ત્યારબાદ આગળ છે વિદ્યુત ભારની ટૂંકમાં માહિતી આપો, તો વિદ્યુત ભાર વિશે તમારે થોડી ટૂંક નોંધ લખવાની છે મિત્રો, 4 ગુણનો પ્રશ્ન છે જેથી કરીને તમારે વિસ્તારથી લખવાની રહેશે। આગળ છે મનુષ્યમાં શ્વાસોશ્વાસ, તો આ ટૂંક નોંધ પણ અહીં તમે જોઈ શકો છો, જે થોડી સહેલી છે જેથી કરીને તમે વાંચે પણ જાતે લખી શકશો। અને આગળનો સવાલ છે હલનચલન એટલે શું, સજીવોમાં કયા હેતુઓ માટે હલનચલન જોવા મળે છે, યોગ્ય ઉદાહરણ આપો, તો હલનચલન વિશે અહીં લખવાનું છે, તો તમે જોઈ શકો છો, જે તમારે જાતે લખવાનું રહેશે। અને અથવાનો પ્રશ્ન છે પવન ઉર્જાના ફાયદા અને પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં કઈ કઈ મર્યાદાઓ છે તે જણાવો, તો તેના ફાયદા અને તેમાંથી શું શું તેની મર્યાદા છે, તો તે તમારે બંને વસ્તુ અહીં દર્શાવેલી છે જે લખીવાની રહેશે। તો મિત્રો આ હતું વિજ્ઞાનનું સોલ્યુશન, આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું। આપ સવે આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।